नमस्ते बाळ दोस्तों, धोरण छ विषय सामाजिक विज्ञान चैप्टर नंबर त्रण प्राचीन नगरों ने ग्रंथों ए विषय आपणे भणवाना छे। तमे अवारनवार कंईक सांभळ्युं छे कि आपणे प्राचीन संस्कृति आपणी सभ्यता आवी छे, आ देशों में आ संस्कृति ने आ सभ्यता जोवा मळे छे, आ विषय आपणे कंईक सांभळ्युं छे। तो संस्कृति एटले सामान्य रीते जोईए तो ते मानवीनी रहेणी कहेणी ए बाबत छे। जयरे सभ्यता ए शू छे तो ए समय मानवी जे आवड़त छे, बौद्धिक शक्ति छे, एनु जे सर्जन थाय छे तेनी वात छे। आवी आपणे रोमनी इजिप्तनी संस्कृति ने सभ्यता विषे कंईक ने कंईक सांभळ्युं छे। आ वात छे विश्व लेवलनी संस्कृति, पण आवी जे एक संस्कृति छे भारतीय संस्कृति, जेने आपणे हड़प्पियन संस्कृति तरीके पण ओळखीए छे। क्या आ संस्कृति नाम सिंधु खीणनी संस्कृति तरीके उल्लेख है। आ बने एक संस्कृति है। आ ईस्वी सन 1921 तेरे अपन ने हड़प्पियन प्रदेश में सौथी पहली जूनी संस्कृति अवशेष में हड़प्पियन संस्कृति कहवाने सिंधु खीणनी आजूबाजू है, मतलब जोवा मळे छे, एटले एने सिंधु नदी जे विस्तार है तेनी आजूबाजू, एटले एने सिंधु खीणनी संस्कृति पण कहेवाय छे। खास आ संस्कृति भारत ना उत्तर पश्चिम भाग में जोवा मळे छे। आ संस्कृति ना मुख्य नगरों में आपणे जोईए तो विद्यार्थी मित्रों आपणे खबर छे धोळावीरा छे गुजरात में आवेलो, आ उपरांत हड़प्पा प्रदेश छे, आ उपरांत विद्यार्थी मित्रों कालीबंगर छे, लोथल छे, वगैरह वगैरह नगरो मळी आव्या के ज्यां आ आटली जूनी संस्कृति ना अवशेषो मळे छे। आ बधी ज बाबतों आ चेप्टर में आप भणवाना छे। एमांथी पहेलो मुद्दो आज लईए नगर रचना। नगर रचना हड़प्पियन संस्कृति अवशेषो मळ्या त्यां जे नगरो मळ्या एनी रचना विशे आपणे समझीए। जो आयोजनबद्ध जे नगरो बनावामां आव्या हता ए हड़प्पियन संस्कृतिनी एक आगवी लाक्षणिकता छे, कारण के बधी जग्याए एक समान प्रकारनुं बांधकाम जोवा मळ्युं छे। जे जगह के अवशेषो मळ्या होय ते तमाम जगह समान बांधकाम जेवी रचना जोवा मळती हती। पश्चिम बाजू जोईए तो किल्लो बांधेला होय एवुं देखातुं हतुं अने पूर्व बाजू सामान्य वसाहत रहती होय एवा बांधकाम देखाता हता। अने आ बंनेनी वच्चे एक राजमार्ग, एक मोटो पहोळो राजमार्ग होय एवी रचना जोवा मळती। जो आ बधुं ज भले एक बीजी जगह होय, धारो के लोथलमां मळ्युं होय કે પછી હડપ્પિયન પ્રદેશમાં મેળવે, જે જગ્યાએ મેળવે બધી જગ્યાએ રચના સમાન હોય એવું દેખાતું હતું। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે જો તો જ્યાં કિલ્લો બંધી હતી, મતલબ કિલ્લો હતો પશ્ચિમ બાજુ, ત્યાં વિદ્યાર્થી મિત્રો કોર્ટ હતું, ઉપરાંત ત્યાં બાળકો શાસકો રહેતા હશે એવું માની લેવામાં આવે છે। આ નગરમાં રચનાઓમાં બધી બાળકો ઈંટોનો ઉપયોગ થયેલો હતો। જો શબ્દને યાદ રાખજો ઈંટનો ઉપયોગ, તે સમય આજથી ઘણા વર્ષો પહેલાની આ સંસ્કૃતિ છે તે સમય પણ ઈંટનો ઉપયોગ થતો હતો। આ ઉપરાંત અમુક વિશેષતાઓ પણ ધરાવતું હતું આ નગરની અંદર, અમુક બાંધકામ ખાસ વિશેષતા ધરાવતું હતું, તો એના વિશે પણ આપણે સમજીએ। હડપ્પિયન સંસ્કૃતિની મુખ્ય વિશેષતા જોઈએ તો મકાનનું આયોજન જે હતું તે હતું। જો યાદ રાખજો આ વાત કરીએ છીએ એ બહુ જૂના સમયની છે, એટલે તે સમયે આ વ્યવસ્થા હોય એ થોડીક ઊંચા લેવલની બાબત છે। કઈ તો પહેલું કે મકાન એ પૂર અને ભેજથી બચવા માટે, યાદ રાખજો છોકરા, પૂર અને ભેજથી બચવા માટે વિદ્યાર્થી મિત્રો મકાનને ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા। કોના ઉપર બાંધવામાં આવતા? ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા, જે સમયની બાબત દર્શાવે છે કે ખરેખર તે એક સારી રચના છે। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે મકાનના દ્વાર હતા એ મકાનના દ્વાર વિદ્યાર્થી મિત્રો મુખ્ય માર્ગ પર ને બદલે બાળકો અંદરના ભાગની અંદર એ મૂકવામાં આવતા હતા, એટલે કે મકાનનું દ્વાર જે ખરેખર મુખ્ય શહેરમાં મૂકવામાં આવે તો ઘણી બધી અગવડતાઓ પડે, એને બદલે શું કરવામાં આવતું, મકાન અને વિદ્યાર્થી મિત્રો દ્વાર હોય એ અંદરની બાજુ રાખવામાં આવતા હતા। અને નગર રચનામાં જોવા મળ્યું છે ત્યાં સુધી બાળકો અહીંના મકાનો એક ઉપરાંત બે માળના પણ જોવા મળતા હતા। આ થઈ મકાનની વિશેષતા, ત્રણ બાબત શીખ્યા, પૂર અને ભેજથી બચવા ઉપલા ઉપર, બીજું મકાનના દ્વાર મુખ્ય રસ્તાને બદલે અંદરની બાજુ, અને ત્રીજું મકાન એક અથવા તો બે માળની રચના જોવા મળતી હતી। થઈ જઈએ આગળ રસ્તાની વાત। રસ્તામાં પણ જો વિદ્યાર્થી મિત્રો આની રસ્તાની રચના પણ બહુ સુવ્યવસ્થિત હતી, વિદ્યાર્થી ખાસ કરીને રસ્તા મુખ્ય બે
રસ્તાઓ મુખ્ય મૂકવામાં આવતા હતા નગર રચનામાં, એક હતો ઉત્તરથી દક્ષિણ તરફનો અને બીજો રાજમાર્ગ રસ્તો મૂકવામાં આવતો હતો પૂર્વથી પશ્ચિમ, આ મુખ્ય માર્ગ હતા. ઉપરાંત બીજું, આ મુખ્ય માર્ગોને સમાંતર જ અંદરની શેરી કરવા માટે, એટલે કે જે શેરીઓની રચના થતી એ હંમેશા આ મુખ્ય માર્ગોને સમાંતર રાખવામાં આવતી હતી. ઉપરાંત બાળકો, રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા, એટલે કાપતા હતા. કાટખૂણે કાપવું એટલે બાળકો એક્ઝેક્ટ 90 નો ખૂણો બનાવો. જો યાદ રાખજો, આ સંસ્કૃતિ બહુ પ્રાચીન છે. તે સમયે પણ બાળકો રસ્તાઓ એકબીજાને 90 ઇંચના ખૂણે કાટખૂણે કાપવાનો મતલબ તે સમયના લોકોને ભૌગોલિક એટલે કે ભૌગોલિક પરિસ્થિતિને આધારે બાળકો તે જગ્યાએ ભૂમિતિનું પણ જ્ઞાન હતું એમ માની શકાય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રસ્તાની અંદરની વાત કરીએ તો બાળકો રસ્તાઓને બાળકો એકબીજાને આવી રીતે રાખવાને કારણે, એવી જ રચના કરવાને કારણે બાળકો સમાંતર રાખવા, કાટખૂણે રાખવા, આવી રીતની રચનાને કારણે બાળકો આખું નગર ચોરસ અથવા લંબચોરસ બને એ રીતના જ રસ્તાનું માપન અને રસ્તાઓ રાખવામાં આવતા હતા. એટલે યાદ રાખજો, આને કારણે, રસ્તાઓને જ કારણે બાળકો આખા નગરની રચના કેવી થતી, ચોરસ અથવા લંબચોરસ પ્રકારની રચના બને એ રીતના જ રસ્તાનું આયોજન કરવામાં આવતું હતું. ઉપરાંત રસ્તાની હજી એક બાબત કે રસ્તાની બંને બાજુ બાળકો રાત્રિ પ્રકાશ માટે દીવાબત્તીની સુવિધા કરવામાં આવતી હતી. આ થઈ રસ્તાની વિશેષતાઓ. નગરનું બાહ્યરૂપ જોયું, ત્યારબાદ આપણે મકાનની રચના વિશે જોયું, ત્યારબાદ આપણે રસ્તાની વ્યવસ્થા પણ જોઈ. હવે જે નગર રચનાની અંદર આગળનો મુદ્દો ઉપર જઈએ કે ગટર વ્યવસ્થા કેવી, તો યાદ રાખજો હડપ્પન સંસ્કૃતિના જે નગરો મળી આવ્યા છે એ નગરોની ગટર વ્યવસ્થા, પાણી નિકાલની વ્યવસ્થા જેને કહે, એ પદ્ધતિસર અને વિકસિત હતી. કારણ કે ઘરમાંથી બાળકો સીધું પાણી બાળકો નાની ગટરમાં મળે અને નાની ગટરમાંથી એ જ પાણી મોટી ગટર સુધી પણ, અને મોટી ગટરના માધ્યમથી બાળકો એ પાણી નગરની બહાર લઈ જતું, જે રચના બહુ ઊંચા લેવલની કહેવાય. કારણ કે પાણી નિકાલની વ્યવસ્થા બહુ વ્યવસ્થિત બનાવી એ થોડું અઘરું કામ છે. આ ઉપરાંત જે મોહેન્જો દડોની વાત, તો મોહેન્જો દડોમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને એક સ્નાનાગ્રહ મળ્યા છે. સ્નાનાગ્રહ એટલે આપણે ઓળખીએ છીએ જે સ્નાન કરવાની વ્યવસ્થા હોય, તો મોહેન્જો દડોની જે સ્નાનાગ્રહ હતું તેની વિશેષતા શું હતી? તો એક તો તેની વચ્ચે એક સ્નાનગૃહ હતું, મતલબ વચ્ચોવચ્ચ સ્નાન માટેનું જે વ્યવસ્થા હોય એ હતી, એટલે સ્નાન કુંડ જેને કહીએ આપણે. ઉપરાંત એમાં ઉતરવા માટે બંને બાજુથી દાદરાની વ્યવસ્થા હતી, દાદરાની વ્યવસ્થા હતી. એ ઉપરાંત બાળકો જે તો એ જ સ્નાનાગર હતું જે મતલબ તેની ફરતે બાળકો બધી જ બાજુ જે ફરતે તો બાળકો ઓરડીઓ આવેલી હતી, એ કપડાં બદલાવવા માટેની વ્યવસ્થા ત્યાં જોવા મળતી હતી. અને આ ઉપરાંત આ સ્નાનાગ્રહનો ઉપયોગ ક્યાં કરતા છે, તો એવું માનવામાં આવે છે કોઈ ધાર્મિક પ્રસંગો હોય, ધાર્મિક તહેવારો હોય તે સમયે બાળકો નગરના તમામ લોકો આનો સ્નાન કરવા માટે ઉપયોગ કરતા છે એવું માનવામાં આવે છે. અત્યારે આપણને આપણી સ્ક્રીન ઉપર બાળકો તેનું ચિત્ર દેખાય છે, તમે જુઓ. હવે જે મોહેંજોદડોનું એક બીજું પણ એક બાબત છે જે જાણીતી છે, બાળકો સભાગૃહ મળી આવ્યું છે. સભાગૃહ એટલે અનેક સ્તંભો ઉપર ઉભેલું એક સભાગૃહ મળી આવ્યું છે, જે પણ બાળકો મોહેંજોદડામાંથી મળેલી એક વિશેષતા છે. હડપ્પા પંજાબના બાળકો મોન્ટગોમરી નામનું જે જિલ્લો છે, મતલબ જે હાલ પાકિસ્તાનનો છે મોન્ટગોમરી, એમાં વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આપણને મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે. હડપ્પન સંસ્કૃતિનું જે નગરો રચના છે એમાં મુખ્ય નગર તે હોય એવું માનવામાં આવે છે. તો કયા કારણ? કારણ ત્યાંથી અન્નનો ભંડાર માટેના જે મળી આવ્યા છે કોઠારો, મતલબ એનું બાંધકામ હોય એવું માનવામાં આવે છે. રાવી નદીના કિનારે આવા 12 અન્ન કોઠારો મળ્યા હોય, એટલે કે અન્ન ભંડારો મળ્યા, એવા પુરાવા મળ્યા છે. જે અન્ન ભંડારને આધારે આપણે માનીએ કે તે જગ્યાએ બાળકું મુખ્ય નગર હોઈ શકે ખરું. લોથલ, લોથલે અમદાવાદના ધોળકા તાલુકાનો ભોગવો નદીના કિનારે આવેલું છે. લોથલ છે એ પ્રાચીન સમયના, પ્રાચીન સંસ્કૃતિના જે સમય ત્યારે એક વેપારી બંદર અથવા ઔદ્યોગિક નગર હશે એવું હતું એવું માની લેવામાં આવે છે.
कारण तो समझिए बाळको લોથલમાં ઇન્ટરમીડિયેટ એવું બાંધકામ મળી આવ્યું છે જેને અત્યારે ધક્કો એવું કહેવામાં આવે છે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ધક્કો ઇન્ટરમીડિયેટ બાંધકામ એવું કરવામાં આવેલું હતું જેને ધક્કા તરીકે ઓળખવામાં આવે છે તો એનો ઉપયોગ શું છે એવું માનવામાં આવે છે તો યાદ રાખજો આ ધક્કો જે ઇન્ટરમીડિયેટ જે બનાવેલું માળખું છે ત્યાં બાળકો વાહનો આવે એને લંગારી અને ન્યાથી માલ સામાન ચઢાવવા અને ઉતારવા માટે ઉપયોગી થતો છે એવી રીતનું એ બાંધકામ હતું ઇન્ટરમીડિયેટ કે વાહનોને ત્યાં લંગારી અને બાળકો માલ સામાન ચડાવવા ઉતારવા માટેની એ વ્યવસ્થા હતી આ ઉપરાંત બાળકો લોથલમાંથી વખારો અને માણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે આને આધારે આપણે એવું માની શકાય કે પ્રાચીન ભારતમાં પણ લોથલ એક સમૃદ્ધ બંદર છે ઉપરાંત હડપ્પન સંસ્કૃતિના સભ્યો જે હતા મતલબ જે જે નગરો હતા તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર માટે લોથલનો ઉપયોગ કરતા હશે એવું માનવામાં આવે છે એ લોથલનો જે ધક્કો છે એનું ચિત્ર આપણે અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે જુઓ નગર રચનામાં જોઈએ તો ધોળાવીરા ધોળાવીરા છે એ કચ્છના ભચાઉ તાલુકામાં ખડીર બેટ છે ત્યાં આવેલું આ નગર છે જે પુરાતત્વીય નગર તરીકે ઓળખવામાં આવે છે હડપ્પન નગરો જે મળી આવ્યા તે મોસ્ટ એટલે કે મોટા ભાગનામાં બે વિભાગોમાં વિભાજિત હતા એટલે કે દ્વિસ્તરીય રચના હતી દરેક નગરોમાં પણ આ ધોળાવીરામાંથી જે નગર મળી આવ્યું એ વિદ્યાર્થી મિત્રો ત્રણ વિભાગમાં વિભાજિત હતું એટલે કે ત્રિસ્તરીય રચના હતી એમ પહેલો જે વિભાગ હતો એને કહેવાતો સિટાડલ કિલ્લો બીજો ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર આ રીતે ત્રણ ભાગમાં ધોળાવીરાનું નગર વિભાજિત હતું ધોળાવીરાની મુખ્ય વિશેષતા કઈ છે તો યાદ રાખજો બે ભાગ હતી એક હતી વિદ્યાર્થી મિત્રો વરસાદી પાણીનો જે હતો એને સંગ્રહ કરવાની જે પદ્ધતિ હતી તે અને બીજો હતો સ્ટેડિયમ રાજસ્થાનનું કાલીબંગન આ રાજસ્થાનનું કાલીબંગન જે છે એ નગર એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હશે તેવું માનવામાં આવે છે એનો સાબિતી એ પૂરી પાડે છે કે ત્યાંથી મળેલા ખેડેલા ખેતરો જે છે હા ત્યાંથી ખેડેલા ખેતરોનો અવશેષ મળ્યો તેના આધારે એવું કહેવાય કે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક આ કાલીબંગન નગર હશે ઉપરાંત ત્યાંથી મળી આવેલા તાંબાના અવશેષો એ દર્શાવે છે કે અહીંયા તાંબાના ઉજારોનું નિર્માણ થયું છે એટલે કે તાંબાના ઉજારો અહીંયા બનતા છે એવું માની લેવામાં આવે છે અને તેનો ઉપયોગ થી કે કૃષિ ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરતા છે એવું માનવામાં આવે છે તો બાળ દોસ્તો આપણે આ આખી ટૂંકમાં જોઈએ નગર રચના હડપ્પા સંસ્કૃતિ જે હતી તે સમયે મળી આવેલા નગરોના અવશેષોના આધારે જોયું દરેક પ્રદેશને આધારે થોડી થોડીક વિશેષતા હતી એ પણ જોઈ અને મુખ્ય નગરોની જે વિશેષતા હતી એ પણ જોઈ આ બધું જોતા આપણે દેખાય આવે છે કે તે સમયના શાસકો દ્વારા જે કાંઈ બાંધકામ કરવામાં આવ્યું હતું એ સુવ્યવસ્થિત હતું આયોજનબદ્ધ હતું અને કૌશલ્યયુક્ત હતું જે દેખાડે છે કે તે સમયના કારીગરોમાં પણ આ કૌશલ્ય જોવા મળતું હતું